બસોમાં પાણીની સમસ્યા ન થાય તેના માટે સૌની યોજના મારફતે પાણી મંગાવવામાં આવ્યું છે. આજી એકડમાં નવેમ્બર મહિના સુધી ચાલે તેટલું જ છે, જ્યારે ન્યારીમાં માર્ચ મહિના સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉનાળામાં પાણીની તંગી ન પડે અને ખાસ પાણી દરરોજ વિતરણ થાય તે માટે સૌની યોજનાનું પાણી મંગાવવામાં આવ્યું છે. ડેમોની અંદર સૌની યોજનાનું પાણી ઠાલવવામાં આવશે. રાજકોટની પ્રજાને જેટલું પાણી આપણે જોઈ એટલા પાણી માત્રામાં વરસાદ ઓછો પડેલ છે, ત્યારે સૌની યોજના દ્વારા આપણે પત્ર લખેલો છે. આજી એકની સપાટી 29 ફૂટની છે. હાલમાં ડેમ લેવલનો જથ્થો 24.57 છે. ન્યારીમાં એકની અંદર 25 ફૂટની સપાટી અત્યારે 23.78નો જથ્થો છે અને ભાદરનો 32.70નો જથ્થો છે. રાજકોટની જનતાને વરસાદી પાણી ઓછું પડેલ છે, પણ આગામી દિવસોની અંદર સમયસર અને નિયમિત પાણી દરરોજ મળતું રહે તેના માટે થઈ અગાઉથી આપણે સૌની યોજના દ્વારા પત્ર લખી અને પાણી કાપ પડે એ પહેલાં આપણી પૂર્વ તૈયારી રૂપે પત્ર લખેલ છે કે જેથી કરીને પીવાનું પાણી પ્રજાજનોને વ્યવસ્થિત રીતે આપણે વિતરણ કરી શકીએ. અત્યારે આમ જોઈએ તો પાણીનો આવક ઓછી છે. નવેમ્બર માસ સુધી પાણી 15 તારીખ સુધી છે, એટલે અગાઉથી આપણે પાણી કાપ ન પડે અને ન્યારીનું પાણી 31 માર્ચની અંદર પાણી કાપ ન પડે એના માટે થઈને આ પ્રજાજનોને પાણી મળતું રહે એના માટે થઈને આપણે સૌની યોજના દ્વારા પત્ર વ્યવહાર કરેલો છે કે જેથી કરીને પાણી કાપ પ્રજાજનોને ન પડે. રાજકોટમાં આ વખતે ખૂબ ઓછો વરસાદ વરસેલો છે, એને ધ્યાનમાં રાખી જળાશયોનું પાણી છે એ આપણને પૂરતા પ્રમાણમાં વરસાદ ન હોવાને લીધે નથી મળી શક્યું, પણ આપણા ડેમમાં સૌની યોજના દ્વારા આ પાણી મળી રહે તેના માટેની આ પૂર્વ તૈયારી રૂપે આપણે પત્ર વ્યવહાર કરેલો છે. કેશોદની ખાનગી બસમાં સ્કૂલે જતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી ત્યારે બસ